નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં સામાજિક જ્ઞાન વિષય ભણવાનો છે અગાઉના વિડીયોમાં આપણે ભાગ એકમાં જોઈ ગયા હતા કે હર્ષવર્ધન હર્ષવર્ધન વિષય આપણે જોઈ ગયા હતા કે હર્ષવર્ધનનો સમય એ સમયને કયા નામે ઓળખાય છે કે મધ્યકાળ તરીકે ઓળખાય છે હર્ષવર્ધનના મૃત્યુ બાદ કેવી પરિસ્થિતિ થઈ તેની વિગતો જોઈ રાજપૂત શબ્દનો અર્થ જોયો અને રાજપૂતોની વિશેષતા જોઈ બરાબર છે તે ભારતની રાજપૂત આણીઓ વિશે જોયું ભારતની રાજપૂત આણીઓ વીરત્વ અને જોહર માટે વિશ્વવિખ્યાત હતી અને પુત્ર અને પતિને હસ્તામુખે યુદ્ધમાં વિદાય આપતી હતી એ જોઈએ આપણે હવે આપણે જોવાનું છે ભાગ બે માં કે ઉત્તર ભારતના રાજ્યો હવે ઉત્તર ભારતના રાજ્યોમાં ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ ગઢવાલ રાજ્ય બુંદેલખંડ જેજાક ભુક્તિના ચંદેલો માળવાનું પરમાર રાજ્ય અણહિલવાડનું ચોલુક્ય એટલે કે સોલંકી રાજ્ય ડાહલનું ચીદી રાજ્ય સાકંબરીનું ચૌહાણ રાજ્ય દક્ષિણ ગોહિલ રાજ્ય સ્થાપિત હવે જોઈએ ગઢવાલ વિશે કે ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી બરાબર ને જે ગઢવાલ રાજ્ય નો સ્થાપક કોણ તો કે ચંદ્રદેવ હતો તેમણે કનોજ સિવાય પણ કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી આ વંશમાં કયા કયા શાસકો થઈ ગયા તે જોઈએ આપણે કે મદનચંદ્ર ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને શક્તિશાળી પરાક્રમી રાજા હતો તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું ગજની એટલે કે મોહમ્મદ ગજની તે તેનું આક્રમણ અટકાવ્યું હતું તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્વા કરાવ્યો હતો ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે જે ઉત્તર ભારતના અન્ય શાસકો થઈ ગયા તેમનો સમાવેશ બુંદેલખંડના ચંદેલોમાં થાય છે બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખાયું હતું આ રાજ્યમાં યશોવર્મા કીર્તિવર્મા પરમહીન દેવ પરમાર જેવા મહાન શાસક થઈ ગયા હતા ભારતના ઇતિહાસમાં વંશનું ઘણું મહત્ત્વ છે ખજુરાહો કાલિંજર અને મહાબો ચંદેલોના મુખ્ય નગરો હતા તો પરીક્ષામાં પૂછાય પ્રશ્ન કે ચંદેલો ચંદેલોના મુખ્ય નગરો કયા કયા તો કે ખજુરાહો કાલિંજર અને મહાબો વગેરે નગરો ચંદેલોના મુખ્ય નગરો હતા ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તે સ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બનાવ્યું હતું હવે માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે રાજા ભોજનો સિયક મુંજ ભુજ જેવા મહાન શાસકો થયા હતા તો આપણે પ્રશ્ન પૂછાય કે પરમાર વંશની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી તો પરમાર વંશની સ્થાપના ઈસવીસન આઠસો વીસમાં કૃષ્ણ રાજે કરી હતી હવે એવું કહેવાય કે પરમાર વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા તો પરમાર વંશમાં સિયક મુંજ ભોજ જેવા મહાન શાસકો થયા હતા ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકે થતી હતી રાજા ભોજે ધારા નગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી જે રાજા ભોજ રાજા હતો તેણે એક મહાશાળાની સ્થાપના કરી હતી ફરતે ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર વર્તમાન ભોપાલ નામનું નગર વસાવ્યું હતું ચારે બાજુ હતી અને વચમાં સુંદર નગર કયું નામ તો કે ભોજપુર વર્તમાનનું અત્યારે આપણે કયા નામે ઓળખીએ છીએ ઓળખીએ છીએ વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા એમાંની એક શાખા આઠમી સદીમાં સાંભર સરોવર નજીક સાકંબરી અજમેરની ઉત્તરે આવેલા સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી સાકંબરીના ચાહમાન ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો એવો પ્રશ્ન પૂછાય કે શાકંબરીના ચાહમાન ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો કે વાસુદેવ હતો વાસુદેવ બારમી સદીના આરંભમાં અજય શાકંભરીની ગાદી ઉપર બેઠો હતો એવું કહેવાય કે સદીના આરંભમાં એટલે શરૂઆતમાં અજય શાકંભરીની ગાદી ઉપર બેઠો હતો અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી જે પાછળથી અજમેર નામે ઓળખાયું હતું ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુરી ના લગ્ન ચૌહાણ વંશના સાથે થયેલા તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી આવ્યા પછી તેનો પુત્ર આપણે જાણીએ છીએ કે રાજા વન ની રાજગાદી વંશ પરંપરાગત ચાલતી હોય છે રાજા હોય તેનો પુત્ર જ ફરી રાજા બનતો હોય છે તેવી રીતે સોમેશ્વર ચૌહાણ ગાદી પર હતો ત્યારબાદ તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે ઈસવીસન ઓગણીસો એક સોરી ઈસવીસન અગિયારસો એકાણું માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી એકદમ મજબૂત હાર આપી હતી તે પછી ઈસવીસન પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો એટલે એવું કહેવાય કે ઓગણીસો સોરી ઈસવીસન અગિયારસો બાણું બાદ પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ ત્યારબાદ દિલ્હીના તખ્તા ઉપર એટલે દિલ્હીની ગાડી ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો એટલે કે મુસ્લિમ સત્તાની શરૂઆત થઈ આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમા ચિહ્નરૂપ ગણાય છે આગળ જોઈએ કે રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે આઠમી સદીમાં ગુર્જર પ્રતિહારનું રાજ્ય હતું આઠમી સદીના મધ્યમાં આશરે ઈસવીસન સાતસો ને છપ્પનમાં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી તો આ પ્રશ્ન પૂછી શકાય કે વનરાજ ચાવડાએ જે અણિલવાડ હતો એમનો એક મિત્ર હતો વનરાજ ચાવડાનો વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાળ પાટણની સ્થાપના કરી હતી અણહિલવાળ કોણ હતો તેની આગળ ચર્ચા કરીએ કે પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાળ પાટણ રાખેલ હતું એવી સામાન્ય માન્યતા છે આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા તો આ નીચે જોઈ શકો છો કે ચાવડાનો પાટણની વખતે એમની સ્વાગત કરવામાં આવે છે અથવા એમની પૂજા પણ કરવામાં આવે છે એવું કહી શકાય છે આ ચિત્ર દ્વારા બરાબર ને હવે વિચારો કે સાચી મિત્રતાના પ્રસંગોની વર્તખંડમાં ચર્ચા કરવાની છે વર્ખંડ તો છે ને આપણી જોડે પરંતુ આપણે યુટ્યુબની ચેનલ દ્વારા આપણે સાચી મિત્રતાના પ્રસંગોની ચર્ચા કરી શકીએ જેમ કે કૃષ્ણને સુદામા હા હા એમની ચર્ચા કરીએ તો સમય ઓછો પડે બરાબર ને મિત્રો ઓકે હવે આગળ જોઈએ બીજો પ્રશ્ન એવું કહે નવીન ગામ શહેરોની સ્થાપનાને લગતા પ્રસંગો સુધીને વર્ગમાં ચર્ચા કરો આ તમારે વર્ગમાં ચર્ચા વર્ગ તો છે નહીં આપણે આજે બરાબર બજે મિત્રો એટલે આપણે વોટ્સઅપ દ્વારા ચર્ચા કરી શકીશું જ્યારે ઝૂમ એપ્લિકેશન પર જ્યારે સામે સામ સામે મળવાનું થશે ત્યારે આપણે તેના વિશે ભણીશું હવે આગળનો વિડીયો તમને ભાગ એટલે આગળની વિગતો જે અધૂર રહ્યું છે આગળનો પાઠ તે આપણે ભાગ ત્રણમાં ભણીશું અસ્તુ